પલસાણા તાલુકાના બલેશ્વર ગામનું જૂનું જર્જરિત બસ સ્ટેન્ડને નવું બનાવવામાં નહીં આવતા ગ્રામજનોમાં ભારે રોષની લાગણી જોવા મળી રહી છે। પલસાણા તાલુકાના બલેશ્વર ગામમાં પંચાયત પોતાના સ્વભંડોળમાંથી વિકાસના કામો કરવા માટે જઈ રહી છે, પરંતુ બલેશ્વર ગામના પ્રવેશ દ્વાર પર નવી પાણીની પરબ બનાવી તેના પર ટાવર ઉભો કરવા ઉપરાંત જર્જરિત બનેલ જૂની બસ સ્ટેન્ડ બનાવવા માટે પંચાયતમાંથી ભંડોળ મંજૂર કરવામાં આવ્યું છે। જો કે નવું બસ સ્ટેન્ડ બનાવવા માટે એસટી તંત્ર વિભાગ દ્વારા ધક્કા ખવડાવવામાં આવતા ગ્રામજનોમાં રોષ વ્યાપી જવા પામ્યો છે। મારું નામ યુસુફ મોહમ્મદ માકડા, હું બલેશ્વર ઇસરોલી ગુરુ ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચ શ્રી। તમે બસ સ્ટેન્ડ માટે શું રજૂઆત કરી? અમારા ગામનો બસ સ્ટેન્ડ છે તો એવું જર્જરિત હાલતમાં છે, તો અમે સુરત બસ ડેપો મેનેજરને જે અમે લેખિતમાં આપવાનું હતું એ લેખિતમાં આજે 3 મહિના પહેલાં આપ્યું હતું, તો એના માટે આજ સુધી અમને કોઈ જવાબ નથી મળ્યો। એમાં અમે એવી માંગણી કરી એમના પાસે કે આજે અમે ગ્રામ પંચાયત દ્વારા આ જર્જરિત બસ સ્ટેન્ડ છે, બસ સ્ટેન્ડ એને તોડીને નવે નામથી અમે એને અમારા સહભંડોળથી, ગ્રામ પંચાયતના સહભંડોળથી 5 લાખના ખર્ચે અમે એને બનાવવા માગતા છે, તો ખાલી એની તોડવાની પરવાનગી અમને આપો। આજ સુધી અમણે કંઈ એના પર ધ્યાન પણ નથી દીધું અને કોઈ કાર્યવાહી કરી નથી। આ બસ સ્ટેન્ડના હાથે જે છે હાલમાં તો એક પાણીની પરબ છે જે એક દાતાએ બનાવીને આપી હતી લગભગ આજે 30 વર્ષ પહેલાં, પણ આજે એ પણ જર્જરિત હાલતમાં છે, તો એમને પણ એ પાણીની પરબના માટે અમે સૌ બંડોળથી બધું નક્કી કરવામાં આવેલું જ છે। એના હાથે પાણીની પરબ અને એના હાથે એક ઉપર ટાવર અને બસ સ્ટેન્ડના અંદરમાં એક સારામાં સારું બસ સ્ટેન્ડ અને એના અંદરમાં ટોયલેટ બી સગવડતા મળી રહે એવી રીતે અમે બધું સુવિધા નક્કી કરેલી જ છે એના અંદર।